Hello everyone, myself Professor Hardik Prajapati. I am warmly welcome to you from my YouTube channel. Their name is Hardik Prajapati. Today we are learning about 11th standard Commerce Arts and Science department. Today our lecture, our subject is English first language. So let us start our lecture, grammar session lecture in this video. ઓકે તો આપણે આજે વાત કરવાના છીએ ફંક્શન પાર્ટ સિક્સની તો આપણે ફંક્શનનો આ લાસ્ટ વિડીયો હશે તો કે યસ એટલે કે ફંક્શન છે એ આપણે છ વિડીયોની અંદર એને આપણે પૂરા કર્યા છે એટલે કે તમારે યાદ રાખવાના છે છ પાર્ટ જો તમે ન જોયા હોય તેની માટેની પ્લેલિસ્ટ તૈયાર છે તો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને ઇલેવન્થ ગ્રામર એવું કરીને એક આખી પ્લેલિસ્ટ લિસ્ટ મેં બનાવેલી છે તો ત્યાંથી તમે આ વિડીયો જોઈ શકશો

ધ ફંક્શન ટેલસ આ ફંક્શન છે ને આપણને જણાવે છે શું જણાવે છે કમ્પેરિઝન પીપલ થિંગ્સ પ્લેસ કોઈ બીજા વ્યક્તિઓ છે એની સાથેનું કમ્પેરિઝન પીપલનું હોઈ શકે થિંગ્સનું હોઈ શકે યા પ્લેસીસનું હોઈ શકે તો એના અંતર્ગત છે એ આપણને આ વસ્તુ અહીંયા બતાવે છે એક્સપ્લેન કરે છે હવે શું વાત કરે છે એક્ઝામ્પલ આપણે જોઈએ ધેર આર ડિફરન્ટ વેઇસ ટુ એક્સપ્રેસ ધીસ લેંગ્વેજ આ ફંક્શન એટલે કે આ ફંક્શન છે પણ હું મારી કરું છું સ્ટડી એક્ઝામ્પલ છે એન્ડ નો હાઉ ધીસ લેંગ્વેજ ફંક્શન ઇઝ એક્સપ્રેસ ધ સુપરપોઝિશન અબાઉટ એન એક્શન જે તમને કઈ રીતના એક્શન કરે છે એટલે કે એની એક્શન કઈ રીતના થાય છે જે સેન્ટેન્સીસની એની વાત આપણે સમજવાની છે એટલે કે હવે સાદી ભાષામાં સમજાવું તો જ્યારે પણ કોઈ બે વ્યક્તિ હોઈ શકે કોઈ બે બાબતો હોઈ શકે યા કોઈ બે સ્થળો છે એની મારે કમ્પેરિઝન કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે ઓકે પહેલી વાત આ યાદ રાખવાની છે માઇન્ડની અંદર તૈયારી લાવી દો અથવા હવે તમને એમ થાય કે એક વ્યક્તિની કમ્પેરિઝન કોઈ સ્થળ સાથે થઈ હોય તો તો પણ એ વસ્તુ આપણે યાદ રાખવાની છે કેમ કે મોસ્ટ આઈપી છે આપણા ફંક્શન જો અત્યારથી જ આવડી જશે તો 12th ની અંદર ખૂબ જ ઈઝી તમારી માટે બની જશે ઓકે ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે ઓકે તો આજે આપણે વાત કરીએ તો થોડુંક હું તમને રીકેપ કરી દઉં છું કે આપણે શું વાત કરી હતી ને શું ભણ્યા હતા જે ઓવરઓલ ફંક્શન છે એની અંદર કયા ફંક્શન આઈએમપી હોય છે અને એક્ઝામ્પલ કયા છે આપણે જનરલી વન બાય વન બધા તો વાત કરેલી જ છે બટ એને હવે આપણે છે એક સમઅપ કરી દઈએ તો કે યસ સમજાય હવે એક્ઝામ માં પૂછાય છે ત્યારે આપણે શું કરવાનું છે અને કયા એના ફંક્શન છે એની વાત કરીએ ચલો નેમ ઓફ ધ ફંક્શન તો ફર્સ્ટ નેમ ઓફ ધ ફંક્શન્સ છે ડિસ્ક્રાઇબિંગ ધ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર એક્શન જ્યારે વર્તમાન ભૂતકાળની અથવા ભવિષ્યની કોઈ ક્રિયા થવાની હોય અથવા કોઈ એડવાઇસ આપતા હોય અથવા આપણે કોઈ ઓર્ડર આપતા હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે એટલે કે એનું નામ છે હવે એ ફંક્શનના કીવર્ડ કયા છે તો કીવર્ડ છે એના તો કે ટેન્સ હશે ઇટ એમ ઇઝ આર હોઈ શકે હેવ હેઝ હોઈ શકે હેડ પણ હોઈ શકે પછી ડુ ડઝ ડીડ એ ક્વેશ્ચન ટેગના હારે હોય છે પછી વોઝ વર સેલ વિલ તો છે ફંક્શન હોય શકે છે છે એ તો કે યસ એટલે કે તમને આપેલું હોય ત્યારે જો ઓળખવાના પૂછે તો તમે કહી શકશો પાસ્ટ ફ્યુચર એક્શન એવી રીતે અલગ અલગ છે એ તમે એને ડિફાઈન કરી શકશો અને એને અલગ કરી શકશો તો ચલો એક્ઝામ્પલ ની વાત કરીએ આઈ ગો ફોર એ વોક ડેલી હું છે ને એ સવારે દરરોજ સવારે છે એ ચાલવા જાઉં છું તો આ મતલબ શું થયું તો અહીંયા છે એ જો તમે એક ડેલી શબ્દ વપરાનો છે તો અહીંયાથી એક આપણને ખ્યાલ આવી જાય કે આ છે એ કેવી પ્રોસેસ છે તો એ પ્રેઝન્ટમાં બનવાવાળી પ્રોસેસ છે તો કે યસ તો અહીંયા આપણે આ શું કરવાનું છે તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન એવી રીતના આપણે શું કરી શકીએ એને આ ફંક્શનને ઓળખી શકીએ અને ઓળખવાનું ન કે અને આપણને એમ કે આના સેન્ટેન્સ બનાવવાના છે તો આપણે આવી રીતના સેન્ટેન્સ એના બનાવી શકીએ પછી આઈ વેન્ટ ફોર એ વોક યસ્ટરડે હું છે ગઈ ગઈકાલે વોક માટે ગયો હતો તો કે યસ આ પણ છે એક એનું બને છે તો કેસ્ટર ડે એટલે કે હું ગઈકાલે છે ને ચાલવા ગયો હતો તો ગઈકાલ વેન્ટ છે આઈ વિલ ગો ફોર એ વોક ટુમોરો હું છે ને આવતીકાલે ચાલવા જઈશ તો આ ફ્યુચરની એક્શન છે તો કે યસ હી ડઝ નોટ પ્લે ડેલી તે છે એ શું કરે છે દરરોજ રમતો નથી તો આ છે એ પ્રેઝન્ટની ક્રિયા થઈ છે

તો આના કી વર્ડ છે હોય ત્યારે આ યુઝ થતા હોય છે ફંક્શન ઓળખવાનું હશે અથવા તમને ફંક્શન આપી દેશે અને એમ કે છે એ સેન્ટેન્સ બનાવો ત્યારે તો આપણે મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાનું હોય છે ઓકે ચલો તો વાત કરીએ તો એના કેન કુડ સેલ શુડ મે માઈટ પછી મસ્ટ હેઝ ટુ પછી જ્યારે કરવાની વાત હોય એટલે કે સો ટકા તમારી ફરજ નિભાવવાની વાત હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે ઓકે તો એની વાત કરીએ આપણે આઈ કેન લિફ્ટ ધીસ હેવી બોક્સ હું છે એ આ હેવી બોક્સ છે એને ઉપાડી શકું છું તો કે યસ તો એ કે આઈ કેન છે તો આપ જોઈ શકો છો કે આ શું દેખાડે છે તમારી ક્ષમતા શું છે તો તમારી ક્ષમતા છે એટલે કે કીધું તમે આઈ કેન લિફ્ટ ધીસ હેવી બોક્સ હું આ બોક્સ છે વજનદાર બોક્સ એને હું ઉંચકી શકું છું તો મતલબ આ તમારી એબિલિટી દર્શાવે છે તો કે યસ એટલે કે આપણો આન્સર બને છે એક્સપ્રેસિંગ એબિલિટી ઓકે પછી યુ કુડ નોટ રીચ હોસ્પિટલ ઇન ટાઈમ તું છે એ શું કરે તો કે તું કદાચ છે એ તો કે ટાઈમ ટુ ટાઈમ મતલબ યોગ્ય ટાઈમે તું હોસ્પિટલ પહોંચી શકીશ નહીં તો આ શું દેખાડે છે પોસિબિલિટી દેખાડે છે તો તો આપણો આન્સર બનશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ઓકે તો આવી રીતના છે એ આપણો આન્સર અહીંયા બની જશે પછી નેક્સ્ટ વાત કરીએ તો ઇટ મે મેઇન હેઝ ધેર આર ક્લાઉડ ઇન ધ સ્કાય તો એ છે કદાચ વરસાદ આવી શકે છે તો આ પણ શું છે પોસિબિલિટી દેખાડે છે ખબર નથી આવશે જ અથવા ન પણ આવે બટ હવે એ દેખાડે છે નેસેસિટી પોસિબિલિટી દેખાડે છે કદાચ શક્યતા દેખાડે છે બની પણ શકે ન પણ બને પછી યુ મસ્ટ નોટ ક્રોસ ધ રોડ વેન રેડ લાઈટ ઇઝ ઓન તમારે છે એ શું કરવું જોઈએ તો કે રેડ લાઈટ ઓન હોય ત્યાં સુધી રોડ ક્રોસ કરવો જોઈએ નહીં તો આ એનો મતલબ એમ છે કે શું દેખાડે છે તમારી એક નેસેસિટી દેખાડે છે તમારી જરૂરિયાત છે કેમ કે આ નહીંતર એક્સિડન્ટ થવાની ચાન્સીસ છે

તો સોવિંગ કોન્ટ્રાસ્ટ રિઝલ્ટ રિઝલ્ટ એટલે કે જ્યારે રિઝલ્ટ શું કરતું હોય તો કે કોન્ટ્રાસ્ટ બતાવતું કોન્ટ્રાસ્ટ નો મતલબ વિરોધાભાસ પછી રીઝન તો કોઈ રીઝન બતાવતું હોય તો ત્યારે તો આપણે શું લખીશું સોવિંગ રીઝન પછી રિઝલ્ટ કોઈ રિઝલ્ટ કોઈ સેન્ટેન્સ છે રિઝલ્ટ બતાવતું હોય તો એને કહેવાય સોવિંગ રિઝલ્ટ અને કોઈ સેન્ટેન્સ છે કમ્પેરિઝન દેખાડશે સમજાય તો ત્યારે આપણે ઉપયોગ કરીશું સોવિંગ કમ્પેરિઝન અને જયારે અલ્ટરનેટિવ એટલે કે એકના બદલે બીજાનો વપરાતું હોય તેને કહેવાય અલ્ટરનેટિવ તો કે યસ એન્ડ કન્ડિશન તો કે જયારે કોઈ પરિસ્થિતિની વાત હોય તો સોવિંગ કન્ડિશન આપણે વાપરીશું હવે આની માટેના કીવર્ડ કયા છે તો એ કીવર્ડ આપણે અહીંયા વાત કરીએ તો બટ એટલે કે વિરોધા વિરોધાભાસ દર્શાવવું એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવવું હોય ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ પછી એટ એટલે કે હજી પણ પછી ધો અલધો બીકોઝ હેઝ since to so so that has has પછી ઈ આર ધેન એટલે કે આ જો આ પોઝિટિવ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી ત્રણેયના અહીંયા આવી ગયા દેખાય પોઝિટિવ ડિગ્રી એટલે હેઝ હેઝ પછી કમ્પેરેટિવ ડિગ્રી એટલે ઈ આર ધેન એટલે કે સ્મોલર ધેન ટોલર ધેન એવી રીતના પછી અને ધ ઈ એસ ટી એટલે સુપરલેટિવ ડિગ્રી ઓકે તો ધ ઈ એસ ટી ધ ટોલેસ્ટ ધ ગ્રેટેસ્ટ એવી રીતના ઓકે પછી મેની મોર મોસ્ટ

હું યોગ્ય સમયે પહોંચ્યો નહીં તો એને મતલબ શું થયું સોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે આપણો જવાબ બનશે સોવિંગ કોન્ટ્રાસ્ટ દેખાડે છે તો કે યસ પછી ધો નો મતલબ થાય છે છતાં પણ એટલે કે હું ચાલ્યો બહુ જ ફાસ્ટ બટ હું ટાઈમ ટુ ટાઈમ તો પણ પહોંચી શક્યો નહીં એટલે કે ધો એટ ઓલ ધો બીકોઝ આ બધું ક્યારે વપરાય તો એ છે વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટ દેખાડવો હોય ત્યારે વપરાય એટલે કે આપણે ડાયરેક્ટ આવડી જવું જોઈએ બટ વપરાનું છે તો સોવિંગ કોન્ટ્રાસ્ટ ધોવો વપરાનું છે સોવિંગ કોન્ટ્રાસ્ટ એના પછીનું સેન્ટેન્સ ની વાત કરીએ તો આઈ કુડ નોટ એટેન્ડ ધ ફંક્શન બીકોઝ આઈ વોઝ નોટ વેલ તો શું કરે છે તો બીકોઝ છે એ શું દેખાડે છે રિઝલ્ટ દેખાડે છે જો બીકોઝ હોય ને કારણ કે હું આ કામ ન કરી શક્યો તો એની અંદર આવશે સોવિંગ રિઝલ્ટ ઓકે ચાલો પછી સિન્સ આઈ વોઝ નોટ વેલ આઈ કુડ નોટ એટેન્ડ ધ ફંક્શન

તે છે ને ખૂબ જ છે એ ચાલવામાં નબળો છે તો એનો મતલબ શું દેખાડે છે તો એ કંડિશન દેખાડે છે તો હેઝ કેમ્પેરિઝન જેને કહેવાય તો કે યસ તો એનો મતલબ સોવિંગ કમ્પેરિઝન તમારો આન્સર બની જશે ઓકે ઇઝીલી બહુ જ ઇઝી છે એની અંદર બહુ કઈ વધારે માઇન્ડ દોડાવવાનું નથી બટ ઇઝીલી એના કીવર્ડ યાદ રાખશો એટલે ઓટોમેટિક તમને સમજાય જશે

પછી આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો આ શું દેખાડે છે ફ્રીક્વન્સી દેખાડે છે મતલબ હા તમે ડેઈલી રૂટિન કામ કરો છો તો કે યસ આઈ ઓલવેઝ ગેટ અપ સમજે ઓલવેઝ વપરાણું છે તો કે ઓલવેઝ ગેટ અપ તો કે યસ અર્લી ઇન ધ મોર્નિંગ પછી સી નેવર ડાઈસ ઓબેઝ સોરી ડિસ ઓબેઝ હર પેરેન્ટ્સ તે છે એ ક્યારે પોતાના પેરેન્ટ્સ ની વાત ને અનાદર કરતો નથી તો શું દેખાડે છે સોવિંગ

તો કે કોઈ ઓબ્જેક્ટ ની વાત હોય તો શું આવશે તો કે ડિસ્ક્રાઇબિંગ ઓબ્જેક્ટ એટલે એની અંદર કઈ રીતના વપરાય છે તો વુ થી શરૂ થશે વુમ થી શરૂ થશે વુઝ અને વિચ તો કે યસ ચલો ધ પ્રેટી ગર્લ હેઝ સ્વીટ વોઇસ તો એ દેખાડે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન પછી ધ મેન વુ ઇઝ ટીચિંગ અસ ઇઝ મિસ્ટર શા તો શોવિંગ પર્સન આઈ કુડ નોટ લિફ્ટ બેગ વિચ વોઝ હેવી તો શું દેખાડે છે ડિસ્ક્રાઇબિંગ ઓબ્જેક્ટ યાર ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ પછી સોવિંગ લોકેશન ઓર પ્લેસ જયારે કોઈ પ્લેસ ની વાત હોય લોકેશન ની વાત હોય ત્યારે એનો ઉપયોગ થાય છે કઈ રીતના આઈ સો અ કાવ વિચ હેડ વન હોર્ન મેં એક ગાય જોઈ હતી જે એક સિંગડા હતી તો શું દેખાડે છે સોવિંગ લોકેશન ઓકે પછી ધ બેગ ધેટ આઈ ફાઉન્ડ હેડ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ મને જે બેગ મળી હતી એની અંદર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા તો સોવિંગ પ્લેસ ધીસ ઇઝ લીમડી વેર વી ગોટ સેકન્ડરી એજ્યુકેશન

તો આવી રીતના જે અલગ અલગ શબ્દો વપરાતા હોય છે તો આ મતલબ બધા શબ્દો છે ત્યારે શું વપરાય છે તો કે એક્સપ્રેસિંગ ઇમોશન અલ્લાસ અલ્લાસ છે ને દુઃખની ભાવના હોય ત્યારે વપરાય વી કુડ નોટ વિન ધ મેચ ઓ આપણે છે ને મેચ જીતી શક્યા નહીં સમજાય કે દુખીની ભાવના છે તો કે યસ પછી કોંગ્રેચ્યુલેશન ફોર ધ ગ્રેટ સક્સેસ તો ત્યારે કોંગ્રેચ્યુલેશન શબ્દ છે એનાથી આપણને ખબર પડી જાય એક્સપ્રેસિંગ ઇમોશન્સ ગેટ વેલ સૂન પ્રિયા તો ગેટ વેલ સૂન છે એના ઉપરથી આપણને ખબર પડી જાય સોવિંગ એક્સપ્રે સોરી સોવિંગ ઇમોશન પછી નેક્સ્ટ વાત કરીએ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હવે કોઈ ટાઈમ ને દર્શાવવાની વાત હોય ત્યારે તો ટાઈમ દર્શાવવા માટેના કીવર્ડ કયા વેન ટુમોરો ટુડે અને યસ્ટરડે આઈ રીચ ધ સ્કૂલ વેન ધ બેલ રેંગ તો વેન વપરાણું છે એનો મતલબ એ ડિસ્ક્રાઇબિંગ પ્લે ટાઈમ દેખાડે છે

કોડ આઈ કુડ યુ શો મી યોર આન્સર શીટ શું તમે મને આન્સર શીટ તમારી બતાવશો તો એ પણ રિક્વેસ્ટ છે લેટેસ્ટ ગો ફોર એ પિકનિક તો આ સજેશન છે ચલો આપણે છે પિકનિક ઉપર જઈએ તો સજેશન છે તો શું આવશે મેકિંગ સજેશન પછી આપણે દેખે ઇન્કવાયરી અબાઉટ ડ્યુરેશન નંબર એટલે કે હવે તમે કોઈ ઇન્કવાયરી કરતા હોય ડ્યુરેશનની કોઈ નંબરની કોઈ ક્વાલિટીની કોઈ પછી કોઈ ક્વોલિટી કોઈ ક્વાટિટીની પછી લેન્થની ડિસ્ટન્સની ડેફ્થની વગેરે તો કઈ રીતના હોઈ શકે તો આપણે એને પૂછવું હોય તો કેમ પૂછાય હાઉ લોંગ યુ હાઉ લોંગ પછી હાઉ મચ હાઉ મેની હાઉ ડીપ અને હાઉ ફાર તો આવી રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એની અંદર વાત કરીએ તો હાઉ લોંગ ડીડ યુ અવેક તમે છે એ કેટલા કેટલા જલ્દી જાગી જાઓ છો તો કે યસ તો એમ કે છે તો અહીં શું દેખાડે છે તો ડિસ્ક્રાઇબિંગ લેન્થ દેખાડે છે પછી હાઉ મચ વોટર ઇન ધ ડેમ ડેમ ની અંદર કેટલું પાણી છે તો ક્વોન્ટિટી દેખાડે છે હાઉ મેની બુક્સ આર બોટ તો હાઉ મેની બુક્સ આર બોટ તો એના મતલબ શું થાય છે તો ડિસ્ક્રાઇબિંગ ધ ક્વોલિટી દેખાડે છે યા ડિસ્ક્રાઇબિંગ નંબર દેખાડે છે પછી હાઉ ફાર તો હાઉ ફાર છે એ લેન્થ માટે વપરાય તો કેટલી લેન્થ માટે હાઉ ડિસ્ક્રાઇબિંગ ધ લેન્થ હાઉ ડીપ ઇઝ વેલ તો ડીપ છે એની માટે ડેપ્થ માટે વપરાય ડિસ્ક્રાઇબિંગ ડેપ્થ

સાથે જ્યાં આપણે આ સિવાય તો ટેન્સ ભણવાના છે પછી પ્રોનાઉન આર્ટિકલ ડિગ્રી ઓફ કમ્પેરિઝન એક્ટિવ પેસિવ વગેરે આજે ઘણા બધા ટોપિકોની ભરમાર બાકી છે તો જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે હાર્દિક પ્રજાપતિ થેન્ક યુ વેરી મચ